नमस्कार, ग्राउंड रिपोर्ट में आपनुं स्वागत छे। हुं छुं आपनी साथे संध्या। आजे वात करीशुं सरकारी अधिकारीओनी खानगी जासूसीनी, साथे ज वात करीशुं शाकभाजीना भावनी। जो के आ पहला वात करीए हवामान निष्णातनी ए आगाहीनी, जेनाथी खेडूतोनी ऊंघ फरी उड़ी गई छे। हजू तो एक मावठाना मार थी खेडूतो उभर्या नथी अने त्यां फरी हवामान निष्णाते भयानक आगाही करी दीधी छे। हवामान निष्णातोनुं मानीए तो आ वखते जे आफत आवी रही छे तेने जरा पण हळवाशमां न लई शकाय। गुजरात ने सहन करवो पड़शे वधु एक मावठानो मार। वातावरण હવામાનમાં પલટો આવશે, પણ ઉલ્લેખનીય છે કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી। ગુજરાતના ભાગો સુધીમાં હવામાન પલટાશે, જેવું તેવું નહીં, બહુ જ મોટું હશે આ માવઠું। અને આ માવઠું લગભગ મોટું હશે। નાતાલ પૂર્વે જ આવી રહી છે મોટી આફત। નાતાલ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ મચાવશે કહેર। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો ગાજવીજ અને કરા સાથે પડશે વરસાદ। ગાજવીજ અને કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ખતરનાક છે આ વખતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જબરા છે। એક બે નહીં, રાજ્યમાં બેક ટુ બેક આવી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। બેક ટુ બેક હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જ રહ્યા છે। માત્ર માવઠું જ નહીં, માવઠા સાથે સાથે સમુદ્રમાં પણ જોવા મળશે હલચલ, એટલે કે દરિયાદેવ ફરી થશે કોપાયમાન। બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે। ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો, તૈયાર પાક જો ખુલ્લામાં પડ્યો હોય તો ઢાંકી દેજો, સલામત સ્થળે ખસેડી દેજો, કારણ કે માવઠું હજુ પણ ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એકવાર ભયાનક, ચોંકાવનારી અને ચિંતાજનક આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનીએ તો રાજ્યમાં ફરી માવઠું આવી રહ્યું છે અને આ માવઠું જેવું તેવું નહીં, મોટું હશે। માત્ર માવઠું જ નહીં, માવઠા સાથે કરા પણ પડશે, અને જો આવું થશે તો ખેડૂતો માટે ખરેખર ચિંતાનો વિષય હશે। હિમાલયના ભાગો, જમ્મુ કાશ્મીર ભાગો, પંજાબ હરિયાણા, રાજસ્થાન ભાગો, ઉત્તર પશ્ચિમ ભાગો અને પૂર્વ યુપીના ભાગો તેમજ ગુજરાતના ભાગો સુધીમાં હવામાન પલટા છે અને આ હવામાન છે એ ગાજવીજ અને કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। માવઠું ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ફરી વળવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છ પણ માવઠાનો શિકાર બનશે। 22-23 અને 24માં જે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જબરા છે અને તેની અસર લગભગ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, આ ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે અને આ માવઠું લગભગ મોટું હશે। ક્યારે ક્યારે માવઠું આવશે તેની તારીખ પણ અંબાલાલ પટેલે આપી છે। લગભગ પેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક જેમ આવતું જશે તેમ આજે વાદળા દેખાય છે, આવતીકાલે વાદળા આવશે, તારીખ 18-20 તારીખે વાદળા આવશે, પણ તારીખ 22-23 અને 24 નાતાળ પૂર્વે એક મોટું માવઠું થવાની શક્યતા રહે છે। નાતાળ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે, જે ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં
કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ તેના જે નોર્મલ જવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહે છે। ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠું પડી શકે તે અંગે આપણે મેપ દ્વારા જ સમજવાની કોશિશ કરીએ। डिसेम्बर महीनो अर्धो वीती गयो छे तेम छता पण ठंडी जोईए तेवी नथी पड़ती। जो के डिसेम्बर ना अंत सुधी मां ठंडा पवनोनी साथे जोरदार ठंडी पड़वानी छे, परंतु आ वच्चे ज वरसादनी घात पण छे। जी हां, वेबसाइट परथी तो अत्यारे एवुं ज लागी रह्युं छे ने जे रीते आप आ भारतनो नक्शो जोई रह्या छो ने तेमां आपणुं आ गुजरात अने जे आपने आ येल्लो कलर जोवा मळी रह्यो छे ते इंडिकेट करी रह्यो छे के आ विस्तारमां वरसाद थई शके छे आवनारा समय। આ વિસ્તાર કયો છે? તો મધ્ય ગુજરાતનો આ વિસ્તાર છે જે મધ્યપ્રદેશ અની બોર્ડરને અડીને આવેલો છે, એટલે બરોડા, પંચમહાલ, દાહોદ આ તમામ વિસ્તાર આપ જોઈ રહ્યા છો। આ વિસ્તારમાં આવનારા સમયમાં વરસાદ થઈ શકે છે અને જેની અસર ખેડૂતો પર થવાની છે, પાક પર તેની અસર જોવા મળશે। દક્ષિણ ગુજરાતનો પણ કેટલોક ભાગ તેમાં આવી શકે છે, કારણ કે યલો જ્યાં આપણે સ્પોટ દેખાઈ રહ્યા છે તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। એક તરફ ઠંડા પવનો, બીજી તરફ હવામાન વિભાગ અત્યારે આ વિશે કશું નથી કહી રહ્યું, પરંતુ આ જે ઇન્ડિકેશન છે તેનાથી આપણે ખ્યાલ આવે છે। આ તરફ અંબાલાલ પટેલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આ આગાહીને આપણે મેજિક બોલ દ્વારા સમજીએ કે ગુજરાત પર આ સિસ્ટમની શું અસર થઈ શકે। તો અહીંયા જે પ્રશાંત મહાસાગરમાં જે કરંટ ઉદ્ભવી રહ્યા છે તે આ બંગાળની ખાડીના દરિયાને ડોલાવી રહ્યા છે અને તેની જ અસર ક્યાંક અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહી છે। તો આખો જે આ પિંક આખો જ આ પટ્ટો જોઈ રહ્યા છો, તો આ તમામ વિસ્તાર એવા છે સમુદ્રના કે જ્યાં વરસાદી સિસ્ટમ આ સાથે ચક્રવાતી સિસ્ટમ સક્રિય થયેલી છે અને તેની જ અસર જે દક્ષિણ બેલ્ટનો આખો વિસ્તાર છે, બેંગલુરુનો વિસ્તાર છે, ત્યાં જોવા મળી રહી છે। એટલે ભારતનો જે આ દક્ષિણ પટ્ટો છે અને દક્ષિણમાં પણ અડધાથી વધારે ઉપરનો જે આ વિસ્તાર છે તેને તે કવર કરી રહ્યો છે અને અહીંયા ચક્રવાતી સિસ્ટમની અસર જોવા મળશે। અસર ક્યારે જોવા મળશે? તો લગભગ જે ડિસેમ્બરના છેલ્લા 10 દિવસોમાં આ અસર અહીંયા જોવા મળશે તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે। આની અસર હવે આપ કહેશો કે ગુજરાતમાં કઈ રીતે પડશે, તો આપ જોઈ શકો છો ગુજરાતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે આપને આછો વાદળી કલર આપને જોવા મળતો હશે। અહીંયા આપ આપણે સામાન્ય બાબતમાં આપણે કહીએ તો ગળી કલર કહેતા હોય છે, તો આ ગળી કલર આપણે અહીંયા જોવા જ્યાં મળી રહ્યો છે, તો જે સૌરાષ્ટ્રનો આ દરિયાકાંઠાનો વિસ્તાર છે ઉના સહિત ભાવનગર સુધી તેની અસર પણ વર્તાઈ શકે છે। ફક્ત એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ એટલે કે સુરતનો દરિયો છે એ પણ ગાંડોતૂર થઈ શકે છે અને વલસાડ વાપી સુધી તેની અસર પણ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલનું માનીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર ગુજરાતનું વાતાવરણ પલટાતું રહેશે। અંબાલાલ પટેલનો દાવો છે કે આવું એક બે વાર નહીં પરંતુ વારંવાર થતું રહેશે અને વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે। બેક ટુ બેક હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જ રહ્યા છે, કારણ કે સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે મેડિટેરિયન સીમાથી આવે છે અને તે ઈરાન વગેરે મુસ્લિમ રાષ્ટ્રોમાંથી પાકિસ્તાનમાં આવતા હોય છે, એટલે જે ઉત્તર આફ્રિકાના વંટોળ જે છે ભૂમધ્ય મહાસાગર ઉપર ત્યાંની ગતિવિધિ મેરિડિયન કાસ્પિયનથી મેરેડિયનથી પર્શિયાથી આ કેવા આવે છે, ત્યાંથી કેવા વંકર ઉઠે છે તેના ઉપર આધાર રહે છે। માવઠા સાથે સાથે અંબાલાલ પટેલે સમુદ્રમાં પણ હલચલની આગાહી કરી છે। વાદળો આવે છે એટલે ન્યૂનતમ ઉષ્ણતા પ્રમાણમાં વધારો થશે અને દક્ષિણ ચીન સાગરમાં ચક્રવાતનું નિર્માણ થઈ રહ્યું દેખાય છે। જો કે ચીનની ભાષામાં ચક્રવાતને અલગ નામથી કહેવામાં આવે છે, પણ તેના અવશેષો બંગાળ ઉપસાગરમાં પણ શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે, અરબ સાગરમાં પણ ધીરે ધીરે હલચલ જોવા મળશે, હજુ પણ હલચલ જોવા મળશે। હવામાન નિષ્ણાત મત મુજબ ધીરે ધીરે એક પછી એક હલકા ભારે પશ્ચિમી વિક્ષેપ આવશે અને આ પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ 16-18માં હવામાન પલટાય છે। 23 ડિસેમ્બર સુધી એટલે કે નાતાલ પૂર્વે જ માવઠાની શક્યતા। ધીરે ધીરે હલકા ભારે પશ્ચિમી વિક્ષેપ આવશે, 16-18 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે। નાતાલ પૂર્વે જ એક મોટું માવઠું એટલે કે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆત કમોસમી વરસાદથી થવાની છે। જો કે બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત નથી કરી,
હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસ વાતાવરણ સુકું રહેશે, વરસાદની કોઈ શક્યતા નથી, જ્યારે પવનની ગતિ પણ સામાન્ય રહે તેવી શક્યતા છે। अगले 5 दिन में मोस्टली ड्राई वेदर रहने का संभावना है, बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन कहीं कहीं जगह में क्लाउड दिखने मिलेगा, क्लाउड पार्टली क्लाउडी स्काई इवन मेनली क्लियर स्काई हो सकता है, और मैक्सिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस नहीं होगा, लेकिन मिनिमम टेम्परेचर में अभी अगले दो तीन दिन में थोड़ा सा नोला चेंजेस रहेगा। મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી કરી છે, એટલે કે આગામી 5 દિવસ વરસાદ નહીં પડે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ આજ માનવું છે, જો કે આગામી 5 દિવસ પછી વાતાવરણ પલટાશે, જેથી ખેડૂત ભાઈઓને હવામાન નિષ્ણાત સતર્ક રહેવાની પણ સલાહ આપે છે। આ તરફ 22-23 ડિસેમ્બરે ગાત્રો થીજવતી ઠંડી પણ પડી શકે। 22-23 ડિસેમ્બરમાં દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેને લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો પણ વધશે, તો ઠરવા માટે રહેજો તૈયાર। આમ રાજ્યમાં માવઠા સાથે સાથે ઠંડીનો રાઉન્ડ પણ આવી રહ્યો છે, એટલે કહી શકાય કે ડિસેમ્બર મહિનો ઠંડો પણ રહેશે, ગરમ પણ, અને સાથે જ માવઠાનો માર પણ રહેવાનો છે, એટલે કે તમામ સીઝનનો સામનો ગુજરાતવાસીઓએ આ ડિસેમ્બરના અંત સુધીમાં કરવો પડશે। એટલે કે બેવડો માર આ વખતે ડિસેમ્બરમાં લોકોને પડવાનો છે। ઠંડી એક તરફ લોકોએ સહન કરવી પડશે, બીજી તરફ વરસાદનો જે માર છે તે પણ સહન કરવો પડશે, અને તેના કારણે શું થશે કે તેના કારણે જે ખેડૂતો છે તેમને મોટું નુકસાન થશે, કારણ કે હાલ જ થોડા સમય પહેલાં જ આપણે માવઠાનો માર સહન કર્યો છે, જેના કારણે ખેડૂતોને ઉત્પાદન ઓછું થયું છે, ઘઉં સારા નથી થઈ રહ્યા, ચણામાં પણ સારો અત્યારે પાક નથી આવી રહ્યો, શાકભાજી મોંઘા થઈ રહ્યા છે, એટલા માટે કારણ કે પાકનું ઉત્પાદન ઓછું થયું છે। અને ફરી એક વખત ડિસેમ્બર આખો જે આ મહિનો છે વાતાવરણમાં સતત પલટો જોવા મળવાનો છે, કારણ કે બપોરે ગરમી પડે છે, સવારે ઠંડી પડે છે, અને બીજી તરફ વાદળો પણ બંધાવાના છે। હવે કુદરત સામે આપણે લાચાર છીએ, એટલે આપણે શું જ કરી શકીએ તેમ નથી। તો ડિસેમ્બર અડધો વીતી ગયો, પણ હજુ એ શિયાળો જામ્યો નથી, ઠંડી જોઈએ તેવી પડતી નથી, અને જેના કારણે શાકભાજી અને શિયાળુ પાક પર તો સંકટ તોડાઈ જ રહ્યું છે, જેની અસર શાકભાજી અને અન્ય પાકો પર પડી રહી છે। કારેલા બન્યા વધુ કડવા, ટામેટા ગુસ્સાથી થયા લાલ ઘૂમ, ડુંગળીએ લોકોને રડાવ્યા અને બટાટાએ બટવો કર્યો ખાલી। અત્યારે લીલા શાકભાજી તો આવે છે, પણ જે પહેલા આવતા એ ટાઈપના તો નથી જ આવતા, બધા ડુપ્લિકેટ ને એવું બધું વધારે હોય છે, પણ ભાવે એટલા બધા વધી ગયા છે એટલે ગરીબ માણસોને રહેવું તો બહુ મુશ્કેલ છે। શાકભાજી બહુ મોંઘું છે, આજે તમે જો તો ગમે એ શાક લ્યો એટલું મોંઘું છે, શિયાળામાં એકદમ સસ્તું હોય શાક, અને ટમેટાનો ભાવ 20 રૂપિયા હોય એની જગ્યાએ 80 રૂપિયા 60 રૂપિયા છે, દેશી ટમેટાનો ભાવ વધારે, લીલું લસણનો ભાવ વધારે છે, બટેટા તો સામાન્ય કહેવાય ને, સાવ કોઈ પણ કરી શકે એમ,
પણ બટેટાનો ભાવ વધારે છે, ડુંગળીનો ભાવ વધારે છે। ગત વર્ષ કરતા આ વર્ષે શાકભાજીના ભાવમાં 30% જેટલો ઉછાળો જોવા મળ્યો છે। થોડા દિવસ પહેલા 1 કિલો જે શાક 80 રૂપિયા કિલો મળતું હતું, તે હવે 120 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। શિયાળાની શરૂઆત થતાની સાથે જ જે શાકભાજી જે છે સસ્તા થવાના બદલે મોંઘા થઈ ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે કારેલાની, તો કારેલાના ભાવ પણ વધ્યા છે। ગયા વખતે જે 30-40 રૂપિયા કિલો વેચાતા હતા કારેલા, તે અત્યારે 50-60 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જેથી કરીને લોકોના ખિસ્સાને પણ જે છે કારેલા વધુ કડવા લાગી રહ્યા છે। તો બીજી હાલના શાકભાજીના ભાવ પર જો નજર કરીએ તો ભીંડા જે 80 રૂપિયા કિલો હતા તે 120 રૂપિયા થઈ ગયા, ગુવાર પણ 80 રૂપિયાથી ઉપર એટલે કે 120 રૂપિયા પહોંચી ગઈ, કારેલા 50 રૂપિયા હતા તે 80 રૂપિયા થયા, દૂધી પણ 40 રૂપિયા કિલો મળતી હતી તે 50 રૂપિયા કિલો મળે છે, રીંગણ 40 રૂપિયા કિલો મળતા હતા જે હવે 60 પર પહોંચી ગયા છે, વાલોળ 60 રૂપિયા કિલો મળતી હતી જે હવે 80 પર પહોંચી ગઈ છે, અને બટાટા જે સૌથી સસ્તા હતા તે પણ હવે 40 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। એટલે શાકભાજી તો મોંઘા છે, પરંતુ આ તરફ લસણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। કહેવાય છે કે સ્વાસ્થ્ય માટે લસણ સારું કહેવાય, પરંતુ લસણના ભાવ સાંભળીને જ સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય તે પ્રકારના હાલ છે। હોલસેલમાં 175 રૂપિયાથી 375 રૂપિયા કિલો ભાવ બોલાઈ રહ્યો છે, રિટેલમાં તો 400ની ઉપર ભાવ છે। મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રથી લસણની આવક થતી હોય છે, જો કે આવક ઓછી છે અને છેલ્લા 3 વર્ષથી ભાવ પણ ઓછા હતા, જેના કારણે ખેડૂતોએ વાવેતર પણ ઓછું કર્યું છે, જેના કારણે જ હવે ગ્રાહકોને તે મોંઘું પડી રહ્યું છે। માલની અછતના હિસાબે ક્રોપ ઓછો થવાથી તેજી આવી છે। અત્યારે 250 રૂપિયા કિલો થી 450 રૂપિયા કિલો નો ભાવ છે। એમપી અને સૌરાષ્ટ્રથી હવે આ મહિના સુધી ભાવ રહેશે, પછી નવો ક્રોપ આવશે એટલે ભાવ ઘટશે। તો લીલું લસણ, ડુંગળી અને બટાટા જે સામાન્ય માણસના ગજામાં હોય છે અને ખરીદીને પોતાનું પેટ ભરી શકે છે, પણ હાલ એવા છે કે તેણે પણ મોં મચકોડવાનું શરૂ કર્યું છે। જો કે આ પરિસ્થિતિ પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે છે વરસાદ। છેલ્લા દિવસોમાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ પડ્યો, જોરદાર પવન ફૂંકાયો, જેણે ખેડૂતોના ખેતર પર પાણી ફેરવી દીધું, ઉત્પાદન ઘટ્યું અને ભાવ વધ્યા। બીજું કારણ, હાલ લગ્નની સીઝન પણ મનાઈ રહી છે, કારણ કે આ સમયમાં શાકભાજીની ડિમાન્ડ વધી જાય છે, જેના કારણે જ ભાવની ભાંજગડમાં પીસાઈ રહ્યા છે તો ખેડૂત અને સામાન્ય ગ્રાહક। વચ્ચે વરસાદ પડ્યો હતો, કોમા વરસાદ, એમાં અડધું શાક બગડી ગયું, ખેડૂતો નુકસાન આવેલું બરોબર, ને આ કોશિશ છે ને ખાવા વિકાસ વધી ગયો છે, ખાવા હમણાં લગનગાળા હેડે છે, લગનગાળા પાલટીઓ બધું થાય છે, બધું શહેરમાં ઓછું બધું બહાર ગામને બીજી સિટીઓ બહાર ગામ પર સપ્લાય થાય શાકભાજી, આ કોશિશ હોવાથી બધા શાકભાજી ભાવ ડબલ ભાવ વધી ગયેલા અમુક છે શાકભાજી। હમણાં ફુલાવર છે 60-70 છે, વટાણા પીઢા જાય 80-100 કિલો વેચાય છે, હમણાં કાંદા બીજા જાય છે, મૂકું છે, એટલે અમુક વસ્તુમાં તો 150 આડે ગાડે શાકભાજીનો ભાવ છે, ગુવાર હે, ભીંડો હે, ચોરા હે, તે પછી નવી વેરાયટીમાં હજી વાલોર હજી જશે હવે ચાલુ થાય છે, ખાસ કરીને 15 દિવસ પહેલા વરસાદ પડ્યો એની અસર થોડીક શાકભાજીમાં જોવા મળી રહી છે। હજુ પણ ડિસેમ્બરમાં વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે, ક્યારેક વાદળ બંધાશે તો ક્યારેક ઠંડી તેનો ચમકારો પણ બતાવશે, આવામાં ભાવ ઉપર નીચે થતા જોવા પણ મળશે, એટલે કહી શકાય કે ડિસેમ્બર મહિનો ગ્રાહકો માટે તો ભારે જ રહેવાનો છે। ગુજરાતમાં ઝડપાયું સૌથી મોટું જાસૂસી કાંડ, રાજ્યના એક જિલ્લામાં આરોપીઓએ સમગ્ર નેટવર્ક ઊભું કર્યું અને જેમાં તેઓ અધિકારીઓની જાસૂસી કરી પોતાના ગોરખ ધંધા ચલાવતા હતા। કેવી રીતે આ નેટવર્ક ચાલતું અને કેવી રીતે આ કાંડનો પર્દાફાશ થયો જો અહેવાલ। ગાડી ઉભી છે, સુતરી મોટા ગાડી મોટા ઉભી રહી છે, એને ડ્રાઈવર ભોય છે, 1100 નંબર નો મામલતદાર
ચાલો ભાઈ આ બાજુ અસાયડી વિપ્લવ બાયપાસ પ્રતાપુરા પાણિયા લીમખેડા બજાર લાઈન ક્લિયર. ચલો ભાઈ હાલમાં મૂલલાઇટ થી આઈટીઆઈ અને ગાંધી પેટ્રોલ પંપ ક્લિયર ભાઈ. આવા તો અસંખ્ય ઓડિયો છે. સામાન્ય રીતે આવો આપણે ફિલ્મોમાં જોયું કે સાંભળ્યું હશે. ફિલ્મોમાં વિલનનો રોલ ભજવનારા આવો નેટવર્ક ઉભું કરતા હોય છે. પણ આ જે ઓડિયો સાંભળી રહ્યા છો તે કોઈ ફિલ્મના નહીં, ગુજરાતના છે. જી હા, ગુજરાતની રિયલ લાઈફના છે. અને આ પ્રકારની મોડસ ઓપરેન્ડી પણ ચાલી રહી છે. ક્યાં કેવી રીતે આગળ આપને સમજાવીએ. બે નંબરના ધંધા કરનારા માફિયાઓએ મધ્ય ગુજરાતમાં એવું નેટવર્ક ઉભું કર્યું કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને અધિકારીઓની પડે પડની માહિતી પહોંચાડાતી હતી. ચાલો ભાઈ આ બાજુ અસાયડી વિપ્લવ બાયપાસ પડતાપુરા પાણિયા લીમખેડા બજાર લાઈન ક્લિયર. લાઈન ક્લિયર છે એટલે કે તમે તમારે તમારા કાળા ધંધા ચાલુ કરી દો અને જ્યારે અધિકારીઓના વાહનો આવે તો કામ બંધ કરવાની સૂચના અપાતી. જો કે આ ભેજા બાજુની કાળી કરતૂત ખુલ્લી પડી ગઈ છે. પંચમહાલમાં આ માફિયાઓ સરકારી અધિકારીઓ વાહનોની જાસૂસી કરતા હોવાના મોટા નેટવર્કનો ખુલાસો થયો. અહીં કેટલાક લોકોએ સાથે મળીને એક નેટવર્ક ઉભું કર્યું જે સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરી અને તેમની જાસૂસી કરતા. અરે ભાઈ ટેન્શન ના લેજો, 10:43 ભાઈ દેવલી કોઈ ઉભી છે ભાઈ હોટલ પર નાસ્તો કરે છે, નીકળશે એટલે મેસેજ મળી જશે. વાંધો નહીં ભાઈ, નીકળે બીકળે તો મેસેજ આપજો. બસ આવી જ રીતે બિંદાસ વોટ્સએપ ઓડિયો પર એકબીજા સાથે વાતો કરતા અને અધિકારીઓની માહિતી પહોંચાડતા. આરોપીઓએ જાસૂસી માટે વોટ્સએપમાં અલગ અલગ ગ્રુપ બનાવ્યા જેમાં ખાણ ખનીજ માફિયાઓ, ગેરકાયદે લાકડાની હેરાફેરી કરનારા અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો પણ સામેલ હોવાનો દાવો છે. અધિકારીઓને શંકા હતી કે છેલ્લા ઘણા સમયથી તેમના પર નજર રખાઈ રહી છે. તો અમારી ગાડીની પાછળ જે 54 સરકારી ગાડી છે એની પાછળ એક વિષમ સતત વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરતો એવી શંકા અમને લાગતા અને માહિતી મળતા અમે એ વિષમને કાલોલ પોલીસની મદદ લઈ અને તાત્કાલિક અટકાયત કરવામાં આવેલી હતી. મારા સબ ડિવિઝનની અંદર કાલોલ તાલુકાના ચલાલી ચોકડી પર અમે એક માણસને પકડ્યો કે જેના મોબાઈલમાં જોતા એ અલગ અલગ લોકેશન આપતો હતો. એના આધારે અમે એના બે મોબાઈલ અને માણસને પકડ્યો એના ગાડી સાથે અને પોલીસના હવાલે કર્યો એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા માટે અને ખાણ ખનીજ વિભાગને પણ સાથે સાથે લખ્યું છે કે એના વિરુદ્ધ FIR દાખલ કરે. આરોપીઓની જેમના પર નજર હતી તેમાં ખાણ ખનીજ વિભાગ, કાલોલ મામલતદાર ઉપરાંત ઘોઘંબા મામલતદાર, ગોધરા SDM અને પુરવઠાના અધિકારીઓ પણ સામેલ હતા. ગ્રુપની અંદર જે ગેરરીતિ સાથે જે સંકળાયેલા છે જેમ કે કોઈ સરકારી વાજબી ભાવના દુકાનદારો હોય કે કોઈ ખાનગી વેપારીઓ હોય કે ખાણ ખનીજ સાથે સંકળાયેલા જે ઈસમો છે એ ઈસમોને આ લોકો ગ્રુપમાં મેસેજ છોડી અને જાગૃત કરે છે, સચેત કરે છે. કોઈને શંકા ન જાય તે માટે આરોપીઓએ કેટલાક ગ્રુપ પણ બનાવ્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં તેમના સાગરીતોને એકઠા કર્યા હતા અને ગ્રુપના નામ પણ એવા રાખ્યા કે જેનાથી એવું લાગે કે આ તો કોઈ ભક્તિવાળું ગ્રુપ છે, અથવા તો એવા પણ ગ્રુપ હતા જેમાં સીધી જ ખબર પડી જાય કે કંઈક દાળમાં કાળું છે. તેમના નામ જુઓ, સબકા માલિક એક, નસીબ અપના અપના, જય નેજાધારી, સાયલા ટુ આણંદ, ગરવી ગુજરાત, મદદગાર ગ્રુપ, એકતા એક્સપ્રેસ, અપના ગુજરાત, મેલડી સરકાર. આ તમામ આ ગ્રુપના નામ છે અને જેમાં માહિતી શેર કરવામાં આવતી હતી. જો કે સાથીદારો પકડાઈ જતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને તાત્કાલિક તમામ ગ્રુપમાંથી સભ્યો એક બાદ એક રિમૂવ થવા લાગ્યા, જે આપ જોઈ પણ શકો છો. જેવા આ તમામે તમામ ગ્રુપોની અંદર સરકારની વિવિધ જુદી જુદી જે સરકારી ગાડીઓ છે જે રેડ પાડવા નીકળે કે કોઈ ગેરરીતિ આચરતા ઈસમોને પકડવા નીકળે છે તેના
ગાડીના નંબર જો એની અંદર મેસેજ કરવામાં આવે છે, એટલે આ તમામે તમામ જે નેટવર્ક છે, આ નુસન છે, બહુ મોટા પ્રમાણમાં પંચમહાલ જિલ્લાની અંદર આ મદદરૂપ થઈ રહ્યા છે આ ઈસમો.